नमस्कार विद्यार्थी मित्रों, श्री ब्रह्मानंद विद्या मंदिर जापेड़ा ऑनलाइन एजुकेशन नी अंदर तमाम विद्यार्थी मित्रों हार्दिक स्वागत छे। हूँ टीएम पारकरा, विषय अर्थशास्त्र धोरण 12, विषय अर्थशास्त्र धोरण 12, प्रकरण 6 बेरोजगारी, प्रकरण 6 बेरोजगारी। आपणे छठू प्रकरण जे बेरोजगारी छे એ બેરોજગારી ચાલે છે, અને આ જ પ્રકરણના અગાઉના વિડીયોમાં ઘણા બધા મુદ્દા આપણે અભ્યાસમાં ચલાવી દીધા છે, ઘણા બધા મુદ્દાનો આપણે અભ્યાસ કરી ગયા છીએ। આ વિડીયોની અંદર પણ આપણે છઠ્ઠા પ્રકરણ જે બેરોજગારીનું છે એના નવા મુદ્દાથી આપણે શરૂઆત કરીશું, એનો આપણે અભ્યાસ આ વિડીયોની અંદર કરીશું। એ પહેલાં જે અગાઉના વિડીયોની અંદર જે મુદ્દા ચાલી ગયા છે અગાઉના વિડીયોના જેટલા આના આગળના વિડીયોના એની આપણે ટૂંકમાં ચર્ચા કરી અને આપણે આ વિડીયોની અંદર જે નવા મુદ્દાથી શરૂઆત કરીએ। તો અગાઉની વાત કરીએ તો આપણે આંતરમાળખાકીય સેવાનો વિસ્તાર વિશે વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો, આંતરમાળખાકીય સેવાનો વિસ્તાર એના વિશે તમને આગલા વિડીયોની અંદર ચર્ચા કરી હતી, એની સંપૂર્ણ જે પાઠ્યપુસ્તક અનુસાર જે માહિતી હતી એ આપવાનો પ્રયત્ન કર્યો હતો। એના પછી બીજો મુદ્દો કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર, કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર એની પણ આપણે જે ચર્ચા કરવામાં આવી હતી એની પણ આપણે જે ચર્ચા કરી હતી। તો આ તમામ જે આપણે જે આગલા વિડીયોની અંદર જે આની ચર્ચા કરી હતી અને અભ્યાસ આપણે કરી લીધો હતો, હવે આપણે આજે જે નવા મુદ્દાથી આની શરૂઆત કરવાની છે, નવો મુદ્દો ઓલરેડી જે અહીં આપણે બોર્ડ ઉપર લખેલો છે એ મુદ્દાથી આ વિડીયોની શરૂઆત કરશું। તો અહીંયા જોઈએ, બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યની યોજનાઓ, બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યની યોજનાઓ, જે બેરોજગારીની સમસ્યા છે એ બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યની યોજનાઓ છે એ રાજ્યની યોજનાઓ વિશે જે માહિતી આપણે મેળવવાની છે। તો પાઠ્યપુસ્તક અનુસાર ક્રમવાદ વિષય પ્રમાણે આપણે જોઈએ તો બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે જે રાજ્યની યોજનાઓની જે વાત કરવામાં આવે તો ઈસવીસન ઓગણીસો એકાવનથી દેશમાં આયોજનની શરૂઆત કરવામાં આવી, ત્યારે દેશમાં જ્યારે આયોજન છે તો આયોજનની શરૂઆત કરવામાં આવી ત્યારે એવું વિચારવામાં આવેલ હતું કે આયોજનબદ્ધ પગલાંને કારણે દેશનો આર્થિક વિકાસ શક્ય બનતા, જે દેશનો આર્થિક વિકાસ છે તો એ આર્થિક વિકાસ શક્ય બનતા બેરોજગારી સમસ્યા હલ કરી શકાશે। જે બેરોજગારીની સમસ્યા છે એમ કે હલ થઈ જશે, સમસ્યાનું નિવારણ આવી જશે। કારણ કે ઈસવીસન જે 1951થી જે આપણે આયોજનની શરૂઆત કરી, આયોજનના શરૂઆતના સમયગાળાની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ત્યારથી જ એવું વિચારવામાં આવતું હતું કે જે આયોજનબદ્ધ કામ થાય, તો આયોજનબદ્ધ પગલાંને કારણે દેશમાં આર્થિક વિકાસ શક્ય બને, આર્થિક વિકાસ થાય અને બેરોજગારી સમસ્યા જે છે ત્યાંથી હલ થઈ જશે, આવું જે સમસ્યા હલ કરી શકાશે એવું માનવામાં આવતું। પરંતુ શરૂઆતની ચાર પંચવર્ષીય યોજના તો ચાર પંચવર્ષીય યોજનામાં આ ખ્યાલ ખોટો સાબિત થયો, જે આ ખ્યાલ છે એ સાબિત થયો ને એ ખોટો સાબિત થયો। શરૂઆતની ચાર પંચવર્ષીય યોજનાની વાત કરવી છે મિત્રો, જે શરૂઆતની ચાર પંચવર્ષીય યોજનામાં આ યોજનાનો ખ્યાલ ખોટો સાબિત થયો, પરિણામે સ્વરૂપની પાંચમી યોજનાની વાત કરી, જે પંચવર્ષીય યોજના બેરોજગારી સમસ્યા નિવારણના ઉદ્દેશથી સફળ બનાવવા, જે બેરોજગારની સમસ્યાના ઉદ્દેશથી જે સફળ બનાવવા પાંચમી જે પંચવર્ષીય યોજનાની વાત કરી, તો પાંચમી યોજનાની બેરોજગારી સમસ્યા નિવારવાના ઉદ્દેશથી સફળ બનાવવા રાજ્ય દ્વારા વિવિધ રોજગારી લક્ષી કાર્યક્રમો શરૂ કર્યા, રાજ્ય દ્વારા વિવિધ કેવા તો કે રોજગારી લક્ષી કાર્યક્રમો, જે રોજગારી લક્ષી કાર્યક્રમો છે એ શરૂ કર્યા છે એવો જે પાઠ્યપુસ્તકમાં જે ઉલ્લેખ કર્યો આમાં આવ્યો છે, એ શરૂ કરવામાં આવ્યા, જેમાં આપણે વાત કરીએ કે જે વિવિધ રોજગારી લક્ષી કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા, જેવા કે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, કામના બદલામાં અનાજ, જવાહર રોજગાર યોજના, નહેરુ રોજગાર યોજના,
सुवर्ण जयंती ग्राम रोजगार योजना, सुवर्ण जयंती शहरी रोजगार योजना, ग्रामीण युवक ने स्वरोजगारी माटे अपाता कार्यक्रमों, नेशनल ग्रामीण रोजगार गेरंटेड कार्यक्रमों, मनरेगा, कौशल्य विकास कार्यक्रमों, समय जयंती योजना, स्किल इंडिया, मेक इंडिया, तेमज मुद्रा जेवी अनेक रोजगार लक्षी आज जे हूँ नाम बोलो ये योजना जे रोजगार लक्षी योजनाओ जे छे ये अमल में आई थी एवं पाठ्यपुस्तक अनुसार जे जे योजना रोजगार लक्षी कार्यक्रम आप तमाम जे पाठ्यपुस्तक अंदर जे जे उल्लेख करो ये प्रमाण जे आ रोजगार लक्षी कार्यक्रम नाम बोलो है ये मुकवामां आवी छे जेमांथी केटलीक योजनाओ नीचे प्रमाण आपणे जोवानी आ जे बोल्या एमांथी आपणे घणी योजना छे ये आपणे नीचे प्रमाण जोवानो प्रयत्न करशुं नीचे जोईए केटलुं आपणे जोवानो प्रयत्न करीए तो आ आपणे जे बेरोजगारी समस्या हल करवा माटे राज्यनी योजनाओ छे हवे आपणे जे नीचे केटलीक योजना छे एनो अभ्यास करीए तो आपणे जे बेरोजगारी समस्या हल करवा माटे जे योजनानी जे वात करी हवे एमां जे नीचे मुजब घणी जे योजना प्रमाणे छे एमां वात करी तो पहेली छे जे ऑलरेडी महात्मा गांधी राष्ट्रीय ग्रामीण रोजगार बहन धरी धारो जे पहेली जे योजना छे महात्मा गांधी राष्ट्रीय ग्रामीण रोजगार बहन धरी धारो जे ए छे बहन धरी धारो एनी वात करीए એની જે કરી પહેલી આપણે જે આ જોઈ એ પછી જે રોજગારની શું છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી ધારો એ બાહેંધરી ધારો છે એની ચર્ચા કરીએ એની જે આપણે પ્રશ્નની વાત કરીએ એની અંદર શું કહેવા માંગે છે એ વાત કરીએ તો ફેબ્રુઆરી 2006માં શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી ધારો ફેબ્રુઆરી જે 2006માં શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય ग्रामीण रोजगार बाहेंधरी धारो जे नरेगा के जेमा देशना पछात जिला में वसता ग्रामीण लोगों ने रोजगार आपवानो हेतु हतो तो आ नरेगा योजनानु नाम खास विद्यार्थी मित्रों वाक्य रचना शब्दों पर ध्यान आपजो आ जे नरेगा योजनानु नाम 2 ऑक्टोबर 2009 थी बदलीने महात्मा गांधी राष्ट्रीय ग्रामीण योजना गेरंटेड एक्ट मनरेगा करवामां आव्युं छे 2006માં શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી ધારો નરેગા એનું નરેગાનું નામ 2 ઓક્ટોબર 2009થી જે આપણે નરેગાનું નામ છે એ નરેગામાંથી મનરેગા કરવામાં આવ્યું છે તારીખ પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે 2 ઓક્ટોબર 2009થી જેનું નામ આપણે જે મનરેગા કરી છે નરેગામાંથી મનરેગા એ આપણે બે ખાસ યાદ રાખવાનું 2006માં શરૂ કરવામાં આવ્યું ત્યારે નરેગા નામ હતું 2009માં આપણે એને મનરેગા તરીકે ઓળખી છે એટલે બે પેલા આવતું નરેગામાંથી મનરેગા કરવામાં આવ્યું છે 2006માં જેની શરૂઆત થઈ હતી ત્યારે એનું નામ શું હતું તો કે નરેગા 2 ઓક્ટોબર 2009 એમાંથી એનું નામ મનરેગા જે કરવામાં આવ્યું આ કાર્યક્રમ સફળ બનાવવા હેતુથી સરકારે 2 ફેબ્રુઆરી દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો છે એ પણ યાદ રાખજો કે આ કાર્યક્રમને સફળ બનવાના હેતુથી બે ફેબ્રુઆરીના દિવસ જે 2 ફેબ્રુઆરી દિવસ રોજગાર દિવસ તરીકે પણ જાહેર કર્યો છે એ પણ યાદ રાખવું આ યોજનાના પ્રત્યેક ગ્રામીણ પરિવારમાંથી જે આ યોજનાની વાત કરી તો આ યોજનામાં પ્રત્યેક જે ગ્રામીણ પરિવારની વાત કરી તો ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિને વર્ષમાં 100 દિવસની રોજગારી આપવાની બાહેંધરી આપવામાં આવી છે ઓછામાં ઓછા 100 દિવસ એક પરિવારમાં એક વ્યક્તિ ઓછામાં ઓછા 100 દિવસ આપવાની બાહેંધરી આપવામાં આવી છે જેમાં 1/3 ભાગની રોજગારી સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી છે 1/3 જે સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી છે આ કાર્યક્રમ ગ્રામીણ લોકોને શારીરિક શ્રમ દ્વારા નક્કી થયેલ ન્યૂનતમ વેતન આપવાની જોગવાઈ કરવામાં આવી છે જે શારીરિક શ્રમ દ્વારા જે થયેલ ન્યૂનતમ જે વેતન આપવાની છે એ વેતન આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે તેમજ શ્રમિકને તેનું મહેનતાણું
सात दिवस में आपी देवामां आवे छे। श्रमिक जे छे श्रमिक ने मेहनताणु होय ए मेहनताणु सात दिवस में आपी देवामां आवे छे। श्रमिक ने तेना निवासस्थाने थी जे श्रमिक ने निवासस्थाने होय ए निवासस्थाने थी 5 किलोमीटर अंतर में ज रोजगारी आपवामां आवे छे। जे 5 किलोमीटर नुं अंतर छे ए 5 किलोमीटर ना अंतर में ज जे रोजगारी आपवामां आवे के श्रमिकना तेना निवासस्थाने थी 5 किलोमीटर ना अंतर में जे रोजगारी आपवामां आवे छे। जो श्रमिक आ अंतर थी दूर रोजगारी आपवामां आवे जो श्रमिक आ अंतर थी दूर रोजगारी आपवामां आवे तो तेने 10% मंजूरी आपवामां आवे छे। 10% वधारे मजूरी छे ए 10% वधारे जे मजूरी चूकवामां पण आवे जो आपणे होय तो ई पण उल्लेख कर्यो छे के 5 किलोमीटर अंतर में ज रोजगार जो श्रमिक ने आ अंतर दूर आपवामां आवे एटले के 5 किलोमीटर थी दूर जो 5 किलोमीटर नी अंतर में रोजगारी मावे जो श्रमिक ने आ अंतर थी दूर आपवामां आवे एटले 5 किलोमीटर थी वधारे तो 10% वधारे मजूरी चूकवामां आवती होय जेनुं वेतन नक्की थयेलुं होय तो पण 5 किलोमीटर थी वधारे अंतर होय तो 10% वधारे प्राप्त थतुं होय छे। ई पण याद राखवुं आ योजना नोंधायेला श्रमिक ने जॉब कार्ड पण आपवामां आवे छे। जे नोंधायेला श्रमिक छे एने जे जॉब कार्ड પણ આપવામાં આવે છે જે 5 વર્ષના સમય માટેનું હોય છે। જે જોબ કાર્ડ આપવામાં આવે વિદ્યાર્થી મિત્રો એ 5 વર્ષના સમય માટે એની સમય મર્યાદા છે એ 5 વર્ષની હોય છે। જોબ કાર્ડ મેળવ્યા પછી વ્યક્તિને જે જોબ કાર્ડ મેળવ્યા પછી વ્યક્તિને 15 દિવસ સુધી કામ ન મળે 15 દિવસ સુધી કામ ન મળે તો તેને નક્કી કરેલ બેરોજગારી ભથ્થું આપવાની જોગવાઈ છે। નક્કી કરેલું બેરોજગારી ભથ્થું આપવાની જોગવાઈ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવી છે। તો આ આપણે જે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ભાઈ ધરીધારો હતી જે પાઠ્યપુસ્તકમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એ પાઠ્યપુસ્તકમાં જે ઉલ્લેખ કર્યો હતો એની આપણે ચર્ચા કરી। તો વિદ્યાર્થી મિત્રો આપણે 2 મુદ્દાની સમજૂતી મેળવી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના ભાયંત્રી ધારો એના પછી જે નવો મુદ્દો છે એની આપણે સમજૂતી મેળવી આગળ આપણે અભ્યાસક્રમ વધારી શબ્દો ઉપર વાક્યરચના ઉપર ખાસ જે વિદ્યાર્થી મિત્રો જેટલું વધારે ધ્યાન આપશો એટલું તમને વધારે મુદ્દો સહેલાઈથી સમજાશે। હંમેશના માટે મારે સહેલી રીતે સમજાવવાનો મારા માટે તમારા પ્રયત્ન હોય છે। તો આગળનો મુદ્દો જોઈએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયંતી યોજના। પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયંતી યોજના એની જે આપણે વાત કરી પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયંતી યોજના એનો શું જે પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે એને પાઠ્યપુસ્તકમાં કેવી કેવી જે માહિતી આપી છે એનો આપણે પરિચય મેળવીએ તો આ યોજનાની વાત કરવામાં આવે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયંતી યોજનાની તો આ યોજના 16 ઓક્ટોબર 2014 થી શરૂ કરવામાં આવી છે। 16 ઓક્ટોબર 2014 થી જે શરૂ કરવામાં આવી છે જેનું મુખ્ય હેતુ અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકોને સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે સારું સંચાલન કૌશલ્ય વિકાસ અને શ્રમિકનું કલ્યાણ કરવાનો છે। જે અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકો સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે સારું સંચાલન કૌશલ્ય વિકાસ અને શ્રમિકોનું કલ્યાણ કરવાનું છે તેમજ ઔદ્યોગિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનું એવું જે વાતાવરણ ઊભું થાય તેવો હેતુ આ યોજનાનો રાખવામાં આવ્યો છે। આ જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયંતી યોજનાનો જે આવું જે પાઠ્યપુસ્તકમાં જે છે એ વિદ્યાર્થી મિત્રો ઉલ્લેખ કરવામાં આવે છે। આ રીતના જે પાઠ્યપુસ્તકની અંદર જે માહિતી આપવામાં આવી છે એ પ્રમાણે મેં તમને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો। હવે એના આગળનો મુદ્દો જોઈ આગળ અભ્યાસક્રમ આપણે વધારી એના આગળના મુદ્દાની અંદર શું આપણે માહિતી આપી છે એને જોવાનો પ્રયત્ન કરીએ। દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના દીનદયાળ ઉપાધ્યાય
ग्राम ज्योत योजना जे दीनदयाल उपाध्याय ग्राम ज्योत योजना नी आपणे वात करीए। तो दीनदयाल उपाध्याय ग्राम ज्योति योजना नी जे पाठ्यपुस्तक में जे उल्लेख कर्यो छे, पाठ्यपुस्तक में जे माहिती आपी छे एनी आपणे वात करीए। तो अगाउनी जे वात करवामां आवे दीनदयाल उपाध्याय ग्राम ज्योति योजना, तो अगाउ ग्रामीण विद्युतीकरण योजना स्थानीय योजना शुरू करवामां आवी छे। पहला तो अपने विद्यार्थी मित्रों ई ख्याल होवो जोईए कि अगाउ ग्रामीण विद्युतीकरण योजनाना स्थाने, बीजी वार रिपीट करूँ छूँ, अगाउ ग्रामीण विद्युतीकरण योजना स्थाने आ योजना शुरू करवामां आवी, जेनो मुख्य उद्देश्य नी वात करीए, जेनो मुख्य उद्देश्य ग्राम्य विस्तार में 24 कलाक અને 7 દિવસ सतत वीजड़ी सेवा उपलब्ध करवामां आवे। 24 કલાક અને 7 દિવસ सतत वीजड़ी नी जे सेवा छे ये उपलब्ध करवामां आवे, एवो एनो हेतु छे। कि जे आपणे अगाउ जोयुं हतुं कि खास करीने आपणे वीजळीना जे ग्रामीण विद्युतीकरण योजना स्थाने शुरू करवामां आवी, तो ग्राम्य विस्तारमां आपणे आना आगला वीडियोनी अंदर पण मैं विद्यार्थी मित्रों तमने चर्चा करी हती आगळना वीडियोमां कि ग्राम्य कक्षाए घणीवार आंतरमाळखाकीय सुविधानो अभाव जोवा मळतो होय छे, अथवा तो आपणे कहीए सरळ आंतरमाळखाकीय सुविधा शहेरीकरण करता शहेर करता ये ओछी जोवा मळे, ग्राम्य क्षेत्रे ओछी जोवा मळती होय। तो आ बधी जे आंतरमाळखाकीय सुविधा रोजगारी आ निवारण करवा माटे रोजगारी वधु मळे, वीजळी पूरता प्रमाणमां मळे, वधारे पूरता प्रमाणमां समयसर मळे, प्राप्त थाय पूरता प्रमाणमां जेटली आवश्यकता होय एटला प्रमाणमां मळे, एवी जे 24 કલાક અને 7 દિવસ જે વીજળી પ્રાપ્ત થાય એવો હેતુ કે જે આંતરમાળખાકીય સુવિધાઓ છે એ સુધારવી, એ સારામાં સારી જેમ શહેરીકરણની અંદર આપણને આંતરમાળખાકીય સુવિધા મળે એવી જ ગ્રામ્ય કક્ષાએ પણ આંતરમાળખાકીય સુવિધા પ્રાપ્ત થાય એવા હેતુથી હવે યોજનાઓ ઘણી આપણે ચાલતી હોય છે। અગાઉ આપણે વાત કરી હતી કે આંતરમાળખાકીય સુવિધા ગ્રામ્ય કક્ષામાં ઓછી મળતી હોય તો આટલા માટે બી યોજનાઓ ચાલતી હોય છે। એ આપણે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, અગાઉ જે ગ્રામીણ વિદ્યુતીકરણની યોજનાના સ્થાને આ યોજના શરૂ કરવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ 24 કલાક અને 7 દિવસ વીજળી જે ઉપલબ્ધ કરવાનો છે, એટલે આંતરમાળખાકીય સુવિધા ગ્રામ્ય ક્ષેત્રે વધે એવો ઉદ્દેશ છે એ આપણે જોયું। હવે એના પછી આગલો મુદ્દો જે પાઠ્યપુસ્તકમાં શું છે એને સમજવાનો પ્રયત્ન કરી, એની અંદર શું માહિતી આપી છે એને આપણે સમજીએ। તો દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના, તો દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજનાની વાત કરી, એની અંદર જે પાઠ્યપુસ્તકની અંદર વિદ્યાર્થી મિત્રો શું માહિતી આપી એ જોઈએ। તો આ યોજનાની શરૂઆત જે 25 સપ્ટેમ્બર 2014 કરવામાં આવી, જે આ યોજનાની વાત કરી તો આ યોજનાની શરૂઆતની વાત કરી તો 25 સપ્ટેમ્બર 2014 કરવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશની વાત કરવામાં આવે 18 થી 35 વર્ષના યુવાનો, બરાબર વિદ્યાર્થી મિત્રો યાર યાદ રાખજો 18 થી 35 વર્ષના યુવાનોને રોજગારી આપવાનો દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના। આ યોજના 25 સપ્ટેમ્બર 2014થી શરૂ કરવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ 18 થી 35 વર્ષના યુવાનને રોજગારી આપવાનો છે, જે રોજગારી પ્રાપ્ત થાય એનો છે। તો અહીં જોયું, હવે આ પાઠનો આપણે છેલ્લો મુદ્દો જોઈ લઈએ એટલે આ પાઠ પણ વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થશે અને આપણે વિડીયો પણ પૂર્ણ કરશું, જે છઠ્ઠો પાઠ બેરોજગારી આપણે ચાલે એ પણ પૂર્ણ થશે અને વિડીયો પણ પૂરો કરી અને છેલ્લો મુદ્દો જે પાઠ્યપુસ્તકમાં આવ્યો એનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે કરી અને આ પાઠ છે પૂર્ણ કરીએ। તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, જે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના આપણે જે વાત કરી અને આ વિડીયો આપણે પૂર્ણ કરશું, તો આ કાર્યક્રમની શરૂઆત જે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની વાત કરી તો આ કાર્યક્રમની શરૂઆત
पहली जुलाई 2015 થી કરવામાં આવી હતી એટલે આ કાર્યક્રમની શરૂઆત 1 જુલાઈ 2015 થી કરવામાં આવી હતી હર ખેત કો પાણી આ સૂત્રને સાર્થક સાથે સૂત્ર પણ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો હર ખેત કો પાણી હર ખેત કો પાણી એ સૂત્રને સાર્થક કરવાના ઉદ્દેશથી જે આ સૂત્ર છે એ સૂત્રને સાર્થક કરવાના ઉદ્દેશથી ખેત ઉત્પાદક વધારવા જે ખેત ઉત્પાદક છે એ ખેત ઉત્પાદક વધારવા અને દેશના ઉપલબ્ધ જે સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થાય અને દેશના જે ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે તે પ્રમાણે કૃષિ માટે સિંચાઈ યોજનાનું આયોજન કરવાનું લક્ષ્ય પણ આ કાર્યક્રમમાં રાખવામાં આવ્યું છે એટલે આ જે પ્રધાનમંત્રીજીએ કૃષિ સિંચાઈ યોજનાની વાત કરીએ તો આ કાર્યક્રમની શરૂઆત 1 જુલાઈ 2015 થી આ કાર્યક્રમની શરૂઆત 1 જુલાઈ 2015 થી જે કરવામાં આવી હર ખેત કો પાણી એ સૂત્ર જે સાર્થક સાથે આ ઉદ્દેશથી ખેત ઉત્પાદકતા વધારવા અને દેશના ઉપલબ્ધ જે સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થાય જે શ્રેષ્ઠ જે ઉપયોગ થાય એ પ્રમાણે કૃષિ ક્ષેત્ર માટે સિંચાઈ યોજનાનું આયોજન કરવાનું લક્ષ્ય આ યોજના કાર્યક્રમમાં રાખવામાં આવ્યું હતું તો વિદ્યાર્થી મિત્રો આપણે જે છઠ્ઠો પાઠ જે બેરોજગારી છે એ આપણે અહીંયા પૂર્ણ કરશું એ પૂરો થઈ જાય છે તમામ મુદ્દા પાઠને મેં લેવાનો પ્રયત્ન કર્યા અને આગળથી માંડીને આ વિડીયો સુધી તમામ જે આ પાઠના મુદ્દા એ સરળ ભાષામાં સરળ શબ્દોમાં મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો જેમ મને એમ સહેલા મારાથી શક્ય તલા થઈ શકે એટલા મુદ્દા સહેલો કરવાનો પણ મેં પ્રયત્ન કર્યો છે છેલ્લે આપણે આ વિડીયોની વાત કરીએ અગાઉ તો આપણે ઘણા બધા આ પાઠના મુદ્દા સમજી ગયા પણ આ વિડીયોની અંદર કેટલા આપણે મુદ્દા સમજ્યા એ પાછું આપણે થોડીક ટૂંકમાં તમને માહિતી આપી અને આપણે આ વિડીયો પણ અહીંયા પૂર્ણ કરશું અને આ પાઠ પણ અહીંયા પૂર્ણ કરશું તો શરૂઆત આપણે બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યની યોજનાઓથી કરી બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યની યોજના એની અંદર તમને મેં વિસ્તારપૂર્વક વિષયપૂર્વક પાઠ્યક્રમ અનુસાર તમામ જે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો ત્યાર પછી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી ધારો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી ધારો એની અંદર જે વિસ્તારપૂર્વક પાઠ્યપુસ્તક અનુસાર તમામ પ્રકારની જે માહિતી આપવાનો મેં પ્રયત્ન કર્યો તમામ સરળ ભાષામાં માહિતી મેં તમને આપી એના પછી પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયંતિ યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયંતિ યોજના આપણા વિડીયોની અંદર સમજા એની મેં વિસ્તારપૂર્વક તમામ જે માહિતી મેં આપી હતી પછી દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના એની મેં તમને તમામ વિસ્તારપૂર્વક માહિતી આપી આ વિડીયોની અંદર પછી આપણે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના એની પણ જે માહિતી આપી અને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના એની મેં તમને માહિતી પણ આપી હતા તમામ જે મુદ્દા હતા એ તમામ મુદ્દાનો અભ્યાસ મેં તમને વિસ્તારપૂર્વક સરળ ભાષામાં સરળ શબ્દોમાં સરળ વાક્ય રચનામાં કર્યો આ વિડીયો પણ આપણે અહીંયા પૂરું કરશું અને છઠ્ઠો પાઠ જે બેરોજગારી એ પણ આપણે અહીંયા પૂર્ણ કરશું તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો